અમદાવાદ ખાતે થઈ રહેલા કાંકરિયા કાર્નિવલના બંદોબસ્ત માટે અમદાવાદ પોલીસ સજ્જ બની છે જેના સંદર્ભે અમદાવાદ મણિનગર પોલીસ સ્ટેશન અને અમદાવાદ સેક્ટર એક દ્વારા પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હતું તારીખ પચીસ થી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન અમદાવાદના કાંકરિયા ખાતે કાંકરિયા કાર્નિવલ તેમજ એકત્રીસ ડિસેમ્બરના રોજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તે સમયે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટવાની શક્યતા છે આ કાર્યક્રમને નિહાળવા મોટા મહાનુભાવ નેતાઓ વિદેશી સહેલાણીઓ કાર્નિવલની મુલાકાત લેતા હોય છે મોટી સંખ્યામાં વીઆઈપી તેમજ વીવીઆઈપી ઉપસ્થિત રહેતા હોય કોઈ અનિચ્છનીય ઘટના ન બને કે કોઈની જાનમાલને નુકસાન ન પહોંચે તે માટે જેના સંદર્ભે પોલીસ દ્વારા કરવામાં આવતા બંદોબસ્ત અને સુરક્ષાની અનુસંધાને સેક્ટર એકના જેસીપી અશોકકુમાર યાદવ અને ડીસીપી સૌરભ તોલંબિયા દ્વારા આ બાબતે ખાસ માહિતી આપતી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્નિવલને સફળ બનાવવા માટે અમદાવાદ પોલીસ દ્વારા જે ખાસ તૈયારીઓ અને પોલીસ દ્વારા આપવામાં આવનાર સુરક્ષાની ખાસ જાણકારી આપવામાં આવી હતી આ વખતે કાર્નિવલની સુરક્ષા માટે ખાસ બંદોબસ્તની વાત કરીએ તો ત્રણ ડીસીપી સાત એસીપી એકત્રીસ પીઆઈ સો પીએસઆઈ અને બારસો છન્નું એએસઆઈ અને એલઆરડી તેમજ બસો સાઠ એસઆરપીના જવાનો અને અન્ય પોલીસ જવાનો ખાસ સુરક્ષા માટે ઉપલબ્ધ રહેશે ખાસ કરીને આ વખતે પોલીસ દ્વારા ખાસ નવીન અભિગમ અપનાવતા અદ્યતન આધુનિક ટેકનોલોજીથી સજ્જ એફઆરસી કેમેરાનો ઉપયોગ કરવામાં આવનાર છે જેના દ્વારા કોઈપણ ગુણમાં સંડોવાયેલા વ્યક્તિઓ પર વોચ રાખવામાં આવશે મહિલાઓની ખાસ વાત કરે તો સ્ત્રીઓની સલામતી માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિશેષ એન્ટી રોમિયો સ્કોડ રાખી ખાનગી ડ્રેસ તેમજ અન્ય વેશભૂષા ખડેપગે તૈયાર રહેશે આ ઉપરાંત વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત અમદાવાદ પોલીસ દ્વારા ખાસ કેમ્પિયનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નશીલા પદાર્થોથી દૂર રહેવા એક જનજાગૃતિ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે દારૂના નશામાં ખાસ ધ્યાન રાખે કે મહોત્સવ દરમિયાન શહેર પોલીસ દ્વારા બ્રિથ એનાલાઇઝર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે અને જો કોઈ નશામાં પકડાશે તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત જાહેર જનતાની મદદ માટે પોલીસ દ્વારા ખાસ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે જેના દ્વારા કાર્લિમર જોવામાં આવનાર પ્રજાને પણ મદદ આપવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ પુષ્પકુંજ ગેટ પર

અને લગભગ બે હજારથી વધારે પોલીસના જવાનો એ તૈનાત રહેશે તમામ પ્રકારની જે વ્યવસ્થા એનું સુપરવિઝન રાખવા માટે ત્રણ શિફ્ટમાં અધિકારીઓ તૈનાત કરવામાં આવેલા છે આ વર્ષે બંદોબસ્તની જે ખાસિયત છે કે આ વર્ષે ફેસ રિકોગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલું છે અમદાવાદમાં જેટલા ગુનેગારો અગાઉ પકડવામાં આવેલા છે એ તમામનો ડાટાબેસ ભેગા કરી અને તમામ જે સીસીટીવી કેમેરા છે ત્યાં મૂકવામાં આવશે અને એનું આઈડેન્ટિફિકેશન એ ઓટોમેટિક થઈ શકે તો જે ગુનેગારો છે એ ગુનેગારોમાં અંદર પ્રવેશર નહીં અને કોઈપણ પ્રકારની માથાકૂટ નહીં કરે એને માટે વિશેષ તકેદારના પગલાં વર્ષે લેવામાં આવેલા છે એને સિવાય તમામ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા એ પણ તૈનાત કરવામાં આવેલા છે અને તમામ સીસીટીવી કેમેરાનું સુપરવિઝન રાખવા માટે અમારે કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવશે એ સીસીટીવી કેમેરા દ્વારા તમામ પ્રકારની જે ગતિવિધિ છે એનું મોનિટરિંગ કરવામાં આવશે મહિલાઓની સલામતી માટે આ વર્ષે સ્પેશિયલ અમે લગભગ આ પંદર એન્ટી રોમિયો સ્કોટ્સ એ તૈયાર કરવામાં આવેલી છે એન્ટીરોમિયો સ્કોટ્સ અમારા આખા વિસ્તારમાં ચોવીસ કલાક કામગીરી કરશે ત્રણ શિફ્ટમાં કામગીરી કરશે એની સાથે સાથે અમારા જે સિવિલ સ્ટાફમાં અમુક પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવેલા છે એટલે ખાનગી ડ્રેસમાં રહી અને પબ્લિકની ગતિવિધિ ઉપર નજર રાખશે કોઈ પણ લોકો મહિલાઓની બાળકોની સલામતી માટે કોઈપણ પ્રકારના પ્રયત્ન કરશે તો આના વિરુદ્ધમાં કડકથી કડક પોલીસ દ્વારા પગલાં લેવામાં આવશે એની સાથે સાથે જે બાળકો છે અને સિનિયર સિટીઝન છે એને વિશેષ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવા માટે અમારા તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે એને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે અને જે બાળકો છે દાખલા તરીકે કોઈ બાળક ગુમ થઈ ગયો તો અમારો જે કંટ્રોલ રૂમ છે એ કંટ્રોલ રૂમમાં કોઈ પણ વ્યક્તિ કોન્ટેક્ટ કરી શકે છે એ જે બાળક ગુમ છે એની શોધવાની તકલીફ છે તો એને અમે તાત્કાલિક અને મદદ કરીશું અને લોકોને અમે પણ અપીલ કરીએ છીએ કે આપણા બાળકોની નાના નાના બાળકો જે કાંકરે જોવા માટે આવતા હોય છે એનો દરેક મા બાપને પણ કાળજી લેવા જોઈએ સાથે સાથે કોઈ પણ બાળક એ પોતાના મા બાપથી વિછડે નહીં એના માટે અમારી જે વ્યવસ્થા છે એ પણ ખૂબ જ સઘન વ્યવસ્થા કરવામાં આવેલી છે એ જે સિસ્ટમ ફેસ રિકોગ્નિશન છે ખરેખર એ જે ગુનેગારો છે એ ગુનેગારો જે એટલે અમદાવાદ શહેરમાં પકડાયેલા છે તમામનો ડાટાબેસ ફોટોગ્રાફ સાથે એ સિસ્ટમમાં અપલોડ કરવામાં આવેલો છે અને સિસ્ટમ પાસે જ્યારે કોઈપણ વ્યક્તિ એ ગુનેગારો ત્યાં આવશે તો તાત્કાલિક સિસ્ટમ અને અલર્ટ મોકલશે અને પોલીસને જાણ થઈ જશે કે આ અમુક લોકો ગુનેગારો મેં કાકરેમાં એન્ટર કરવામાં આવેલા છે સાથે સાથે આ વર્ષે અમારો જે વિશેષ આયોજન છે એ પણ નશા મુક્તિનું અભિયાન છે એના જે તંબાકુ સિગરેટ અને બીડી જે લોકો પીતા હોય એને અટકાવવા માટે લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રાખવા માટે અમે મોટા મોટા એ તૈયાર કરવામાં આવેલા છે એમાં લોકોને જાગૃત કરીશું અને અમારી ટીમ લોકોને પણ સચેત કરવા માટે અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા માટે અને કોઈપણ પ્રકારનો નશો નહીં કરે એના માટે એ પ્રયત્ન હાથ છે આપને ખ્યાલ છે કે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિકની જે કામગીરી છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે ચાલુ છે કાંકરિયા દરમિયાન પણ અમારી તમામ પ્રકારની જે પાર્કિંગની વ્યવસ્થા છે લોકોને રોડ ઉપર કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એની જે વ્યવસ્થા છે અને અગાઉથી જે પાર્કિંગના જે જગ્યા નક્કી કરવામાં આવેલા છે એ તમામ જગ્યાઓ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા એક સ્કીમ તૈયાર કરવામાં આવેલી છે અમારા જે ટ્રાફિકના અધિકારીઓ છે કર્મચારીઓ છે એ તમામ વિસ્તારોમાં લોકોને ગાઈડ કરશે અને કોઈપણ વ્યક્તિ એ રોડ ઉપર કોઈપણ રીતે ગેરકાયદેસર પાર્કિંગ નહીં કરે એ દરેક વ્યક્તિ પોતાની કાળજી લે પોલીસ દ્વારા જે સાઇન બોર્ડ મૂકવામાં આવેલા છે એનું પાલન કરે જેથી આપણે અમદાવાદ શહેરના અને કાંકરિયા બંદોબસ્તમાં તમામ પ્રકારની જે ટ્રાફિકની જે અડચણ છે એ પણ દૂર કરી શકીએ છીએ અને બધા સાથે મળી અમદાવાદ શહેરના ટ્રાફિક માટે ખૂબ જ મોટો પ્રયત્ન આપણે હાથ ધરી શકીએ છીએ આપણે ખ્યાલ છે કે જે નશા મુક્તિની સાથે સાથે કોઈ પણ વ્યક્તિ નશીલી દારૂ એ સેવન કરી નહીં આવે એને પકડવા માટે અમારા તમામ જે ગેટ છે એના ઉપર અમારા તમામ અધિકારીઓ બ્રેથ એનિલાઇઝર સાથે એ સતત અમે અપડેટ રહેશે અને કોઈ પણ વ્યક્તિ નશીલા પદાર્થમાં નશીલી દારૂમાં એ કોઈ પણ મળી આવશે તો પોલીસ દ્વારા એને પકડી અને કડકથી કડક અમે પગલાં લઈશું કોઈ પણ સંજોગોમાં કાંકરિયા કાર્નિવલ દરમિયાન અસામાજિક તત્વો અહીંયા આવશે કોઈ પણ નાટક કરશે તો એને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એના માટે ખૂબ જ ચોક્કસ અને સચોટ પ્રકારની વ્યવસ્થા હાથ આવેલી છે સંજીવ રાજપુત સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ